સુરતમાં વીએનએસજીયુની ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળું ભોજનને લઈને આક્રોશ થઈ રહ્યો છે। હોસ્ટેલમાં સાંજે પીરસાયેલા ભોજનમાં એક વિદ્યાર્થીની થાળીમાં બે ઈયળ નીકળી હતી, જેથી ખરાબ ગુણવત્તાના ભોજનથી વિદ્યાર્થિનીઓમાં પણ રોષ ફેલાયો છે। હોસ્ટેલમાં મળતા આવા અખાદ્ય ભોજન અંગે વિદ્યાર્થિનીઓએ પણ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ત્યાંના અધિકારીઓ આંખે આડા કાન કરી રહ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યાલયને રજૂઆત કરાઈ હતી। આ અંગે ગુલાંદોલાની એબીવીપીએ ચીમકી પણ ઉચ્ચારી હતી। નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોય, જેને કારણે હવે વિદ્યાર્થીઓ હલકી ગુણવત્તાવાળું ભોજન લેવા મજબૂર થઈ ગયા છે। પીરસવામાં આવતા થાળીમાં ઘણી વખત જીવ જંતુ, વાળ અને ઘણી વખત કચરો પણ આવે છે। આ બાબતે જ્યારે વિદ્યાર્થીઓના બોર્ડરને ફરિયાદ કરે તે રજૂઆતો પર ધ્યાન નથી અપાતું અને આવું બિન આરોગ્યપ્રદ ભોજનથી કોઈ વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય બગડે તો જવાબદાર કોણ? સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યાલયને રજૂઆત કરાઈ છે। સાઉથ ગુજરાત યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ઘણા સમયથી આવું જ ખાવાનું પીરસાઈ રહ્યું છે।